नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनुं स्वागत छे। ताजेतरमां ज यात्राधाम अंबाजी खाते मोहनथाळना प्रसादने लईने मोटो विवाद सर्जायो हतो। ત્યારબાદ સરકાર શ્રદ્ધાળુઓની સામે ઝૂકી ગઈ હતી અને મોહનથાળ તથા ચિક્કી બંને પ્રસાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એકવાર મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ઊભો થયો છે। માની 51 શક્તિપીઠમાંની પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે। ખબરો અનુસાર એવું જાણવા મળ્યું છે કે અંબાજીમાં જે મોહનથાળનો પ્રસાદ મળે છે તે મોહનથાળના પ્રસાદ બનાવવા માટે જે ઘી વપરાવવામાં આવે છે તેનું સેમ્પલ ગયા છે। ત્યારબાદ આ મામલો હવે ગરમાઈ રહ્યો છે અને હવે આ મામલે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમજ પત્રમાં એજન્સીને કોઈ પણ પ્રકારનું બિલ ન ચૂકવવામાં આવે અને આ ભેળસેળ અંગે સઘન તપાસ કરવામાં આવે તેવો પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। તેમ જણાવી દઈએ કે હમણાં જ ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો અને પૂર્ણ પણ થઈ ગયો છે, ત્યારે અંબાજીથી સમાચાર મળી રહ્યા છે કે ભક્તોને અપાતા મોહનથાળનો પ્રસાદ આરોગ્ય વિભાગની તપાસમાં ફેલ ગયો છે। લાખો ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો છે, પરંતુ હવે આ જ મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે જે ઘી વાપરવામાં આવ્યું છે તે ઘી ચોખ્ખું નથી, પરંતુ ભેળસેળ હોવાની માહિતી મળી રહી છે। ખબરો એવી સામે આવી છે કે મોહનથાળ બનાવતી મોહિની કેટરસ એજન્સીનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યું છે અને હવે મોહિની કેટરસે જ્યાંથી આ ઘીની ખરીદી કરી હતી તે અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર સુધી તપાસનો રેલો પહોંચ્યો છે, જેથી અંબાજી મંદિરને નકલી ઘી પધરાવનાર નીલકંઠ ટ્રેડર સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે ખબરો અનુસાર એએમસી અને ગાંધીનગરની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દુકાનને સીલ મારીને દુકાન બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે। ત્યારે અમદાવાદના માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સે નકલી ઘી મંદિરને પધરાવ્યું હતું। નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ હાલ ગાયબ થઈ ગયા છે। ઘીનો જથ્થો ક્યાંથી લાવ્યા, કેટલા પ્રમાણમાં લાવ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।